વાપીમાં ગુંજન વિસ્તારમાં આવે શ્રી આદિનાથ જૈન સંઘ ખાતે સમાજની યુવા પેઢી જૈનિઝમ અંગે જાણે તેવા ઉદ્દેશ્યથી ધ જૈન ફાઇલ અંતર્ગત પ્રવચન યોજાયું હતું, જેમાં 15 થી 45 વર્ષની યુવા પેઢીને રાજરક્ષિત વિજયજી તથા યુવા પ્રવચનકાર મુનિ નયરક્ષિત વિજયજીએ જૈનિઝમ અંગે પ્રવચન આપ્યું હતું. શ્રી આદિનાથ જૈન સંઘ દ્વારા વાપી જીઆઈડીસી ખાતે પ્રથમ વખત યોજાયેલ સેમિનારમાં લાઇફ ટ્રાન્સફર ફોર મોર્નિંગ સેશન ધ જૈન ફાઇલ્સ અંતર્ગત ચંદ્રશેખર વિજયજીના શિષ્ય રાજરક્ષિત વિજયજી તથા યુવા પ્રવચનકાર મુનિ નયરક્ષિત વિજયજીએ જૈનિઝમ અંગે મહત્વનું પ્રવચન આપ્યું હતું. આ સેમિનાર યોજવા પાછળના ઉદ્દેશ્ય અંગે શ્રી આદિનાથ જૈન સંઘના પ્રમુખ કિરીટ દોશીએ જણાવ્યું હતું કે જૈન સમાજની યુવા પેઢી જૈન ધર્મ અંગે જાણે, જૈનિઝમ શું છે, તે કેટલો જૂનો છે, તેનો મૂળ પાયો શું છે, તેના સાયન્સનું તત્વ કેટલું છે, વિજ્ઞાન સાથેના સામ્યને યુવાનો જાણી શકે તેવા હેતુથી આ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. 3 કલાકના આ સેમિનારમાં 15 થી 45 વર્ષના 300 જેટલા યુવાનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રવચનના અંતે શ્રોતાઓએ સાયન્સ એ જ જૈન છે અને આ નિયમોને અનુસરવા સાયન્સના અફર નિયમો અનુસરવા સમાન છે તેવી સમજણ કેળવી હતી. હું કિરીટ દોશી, શ્રી આદિનાથ જૈન સંઘ જીઆઈડીસી વાપીનો પ્રમુખ છું અને આજે અમારી ત્યાં ચંદ્રશેખર મહારાજના શિષ્ય રત્ન રાજરક્ષિત મહારાજ અને નયરક્ષિત મહારાજ બિરાજમાન છે. આજે રવિવારના દિવસે ધ જૈન ફાઇલ્સ ઉપર એમનું આજે શિબિરનું આયોજન કરેલું છે. જૈનોને ખ્યાલ આવે, આજકાલ બધાએ જે યુવાન પેઢીઓ છે એને ખ્યાલ નથી શું જૈનિઝમ છે, કારણ કે સ્કૂલોમાં જૈન વિશે કાંઈ શીખવામાં આવતું નથી. જૈન ધર્મ કેટલો જૂનો છે, એનો મૂળ પાયો શું છે અને એના અંદર સાયન્સ સાથે જૈન ધર્મ કેવી રીતે સંકળાયેલો છે એની માહિતી માટે આજે અહીંયા બધા ભેગા થયા છીએ. અને ગુરુ ભગવંત જેટલા પણ અત્યારે નવું અમારું કલ્ચર છે, નવા બધા જે બાળકો છે એને શીખડાવે છે, એને સમજાવે છે કે જૈનિઝમ સાયન્સ સાથે જોડેલું છે અને સાયન્સ ઇઝ જૈન છે, એના ઉપર અત્યારે શિબિર ચાલી રહ્યું છે. કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે અત્યારે? લગભગ 300ની ઉપર જીઆઈડીસીના આજુબાજુના બધાએ બાળકીઓ અને બાળાઓ બધાએ દીકરા દીકરીઓ અત્યારે ભેગા થયા છે, જેને ખ્યાલ આવે કે ખરેખર જૈનિઝમ શું છે એમ.